सिंहासन कर लेना। यदि तू चाहे शांति मन की, प्रतिदिन ध्यान लगा लेना, चित को स्थिर करके तू। સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્યપાદ યોગાચાર્ય શ્રી યોગદર્શનદાસજી સ્વામી, પૂજ્યપાદ યોગાચાર્ય શ્રી યોગ સ્વરૂપદાસજી સ્વામી, સર્વે શિક્ષક મિત્રો, વાલીગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સોનેરી સવારના પવિત્ર કાળે નૈમિષ અરણ્યરૂપ તીર્થભૂમિ આ ગુરુકુલની ગોદમાં સુસ્વાસ્થ્ય, મન અને તનની તંદુરસ્તી મેળવવાના દૃઢ સંકલ્પ સાથે આજે વિશ્વયોગ દિન નિમિત્તે યોગ કરવા પધારેલા સર્વે શિક્ષક મિત્રો, વાલીગણ અને વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, એવું કહેવાય, યોગેશુ લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવંતુ. આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ આપણે જેના થકી સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ, એવી વિરાત, અમીરાત અને ઝવેરાતની ખાણ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ. આ ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન એટલે યોગ. ત્યારે વર્ષોથી આપણે આ ભારતીય સંસ્કૃતિ દુનિયાને અભિભૂત કરતી રહી છે અને એવું કહેવાય કે પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું અને મંદિર કહેવાનું મન થાય એવું શરીર બનાવું મારું. વર્તમાન સમય એટલો બધો ફાસ્ટ સમય થયો છે ત્યારે વૈજ્ઞાનિકોના સંશોધનો મુજબ થોડાક જ વર્ષોમાં સમગ્ર વિશ્વની અંદર માનવજાત અનેક મહારોગોનો શિકાર બની છે. ત્યારે ભારતીય યોગ એક આશાનું કિરણ બન્યું છે અને સમગ્ર દુનિયાએ જ્યારે આ યોગને અપનાવ્યો છે ત્યારે આપણે સૌ આજે આ વિશ્વયોગ દિન નિમિત્તે ગુરુકુલના સુંદર મજાના પટાંગણની અંદર સરસ મજાના યોગાસનો, યોગિક ક્રિયાઓ કરવા માટે ઉપસ્થિત છીએ. બંને યોગાચાર્ય સંતો, વિદ્યાર્થી મિત્રો, હું તમને પરિચય આપીશ. પૂજ્યપાદ યોગાચાર્ય શ્રી યોગદર્શનદાસજી સ્વામીને પૂજ્યપાદ યોગ સ્વરૂપદાસજી સ્વામી પૂર્વકાલીન સંસ્કારો સાથે યોગની તાલીમ લઈ અને યોગ વિદ્યામાં પારંગત થયા છે. વિવિધ શહેરો કે ક્ષેત્રોની અંદર સહજાનંદ યોગ શિબિરો દ્વારા નિરામય જન સમાજનું નિર્માણ કરી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ બંને યોગાચાર્ય સંતોને આપણે જોરદાર તાળીઓથી એના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરીએ. અત્યારે આજના આ યોગ કાર્યક્રમને પ્રભુને યાદ કરી સુંદર મજાના શ્લોક સાથે નાનકડી પ્રાર્થના દ્વારા આજે યોગનો કાર્યક્રમ આપણે શરૂ કરીશું. તો સૌ પ્રથમ પ્રભુને યાદ કરી, આંખો બંધ કરી અને પ્રાર્થનાના આ સુંદર શ્લોકમાં જોડાઈએ. વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રભુની પ્રાર્થના બાદ આજના આ યોગના કાર્યક્રમની અંદર ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સુરત મિડવેસ્ટ સૌજન્યના સહયોગથી એના ઉપક્રમે આજના આ સુંદર વિશ્વયોગ દિન નિમિત્તે ગુરુકુલના પ્રાંગણમાં યોગ કાર્યક્રમનો આપણે શુભારંભ કરવો છે. બંને યોગાચાર્ય સંતોના ચરણોમાં પ્રાર્થના કે હવે સુંદર મજાની યોગિક ક્રિયાઓ યોગાસનો દ્વારા કાર્યક્રમને સંભાળશે પૂજ્યપાદ યોગાચાર્ય સંતો. જય સ્વામિનારાયણ. બંને પગને આગળની તરફ સીધા કરો. બંને હાથને આ રીતે ટેકો આપી દો. બંને પગને આગળની તરફ ખેંચો, પાછળ. વિદ્યાર્થીઓ થોડાક
પગ ક્રોસમાં કરી નાખજો, આગળ પાછળ, આગળ પાછળ, આગળ. ખાસ જે ઘૂંટણના દુખાવા માટે આ એક ખૂબ જ ઉપયોગી એક્સરસાઇઝ છે. રાઉન્ડમાં ફેરો બંને પગને એક સાથે, એકદમ મોટું સર્કલ બનાવો, રિવર્સ, રિલેક્સ. ઊભા થઈ જઈએ, ફર્સ્ટ લાઈન થોડાક આ રીતે સાઈડમાં આવી જજો, હજુ હજુ ઓકે. હવે આપણે થોડીક યોગિક એક્સરસાઇઝ કરવાની છે, જેથી કરીને આપણું શરીર જે અકડાઈ ગયું હોય એ અકડાઈ ગયેલું શરીર છે એકદમ રિલેક્સ અને ફ્રી થઈ જાય. બંને પગને થોડા પોળા કરજો, એટલા બંને હાથ વાઇડ આગળ ઝૂકી, અને જમણા હાથથી ડાબા પગના અંગૂઠાનો સ્પર્શ કરવાનો છે, અને ડાબા હાથથી જમણા પગના અંગૂઠાનો, આ રીતે. ઓકે, સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બંને પગને એક સાથે, થોડું બંને પગથી હળવું જોગિંગ, બોથ હેન્ડ્સ એકદમ ફ્રી, બંને હાથ એકદમ ફ્રી રાખો, ફક્ત પગના પંજા ઉપર રાખે આખું શરીર. થોડા ઘૂંટણ ઉપર, ઘૂંટણ થોડા ઉપર કરો, સાથે સાથે અડાડો. રિલેક્સ. કરો બોથ લેગ્સ બંને પગથી એક સાથે, બંને પગ એક સાથે, ફક્ત પગના પંજા પર. થોડો હાઈ જમ્પ કરો, એકદમ હાઈ જમ્પ. રિલેક્સ. થોડું જોગિંગ શરૂ રાખો. રિલેક્સ. બોથ લેગ્સ વાઇડ. ઊંડો શ્વાસ લેતા બંને હાથને ઉપર, અને શ્વાસ છોડતા નીચે. ફરી ઉપર, અને શ્વાસ છોડતા નીચે. હજી એક વાર બંને હાથને ઉપર લઈ જાઓ અને નીચે. રિલેક્સ. બેસી જાઓ બધા. બંને પગને આગળની તરફ સીધા રાખો. ખાસ યોગના જે મુખ્ય 18 આસનો કહેવાય છે, એ 18 આસનોમાંના આસનો આજે હું તમને કરાવવાનો છું. જો કે આસનો 84 પ્રકાર છે. કેટલા? મુખ્ય 84. આમ તો ઘણા બધા છે, પણ એમાંથી પણ આપણા ઋષિ મુનિઓએ મેઇન 18 આસનો સિલેક્ટ કરેલા છે. આજે જ્યારે આપણે એક સાથે મળી અને યોગા ડેની ઉજવણી કરીએ છીએ, ત્યારે યોગના જે મુખ્ય 18 આસનો કહેવાય છે એ આસનો ઉપર જ આજે આપણો સમગ્ર યોગા ડે છે. બીજું એ કે ભાઈ હમિંગ આવે છે થોડું. બીજું એ કે આ એક્સરસાઇઝો કે જે કંઈ પણ આપણે કરીએ ડેલી, એક્સરસાઇઝથી શરીર છે એની તંદુરસ્તી મળે, પણ આજે યોગ છે એની પાછળ આજે લાખો માણસો, ખાસ કરીને ફોરેનર્સો વધારે દોડે છે, એની પાછળનું મુખ્ય કારણ
યોગ એ શારીરિક પણ આપે છે અને સાથોસાથ માનસિક શાંતિ પણ આપે છે. હમણાં 2 વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ હરિદ્વાર ઋષિકેશ મુનિજીના આશ્રમમાં ત્યાં અમે ગયેલા ને ત્યાં એમને સ્પેશિયલ પૂછ્યું અમે કે યુ આર લુકિંગ ફિટ એન્ડ ફાઇન, ધેન ઓલ્સો વાય યુ આર રશિંગ ટાવર્સ યોગા. તેમણે સિમ્પલ જવાબ આપ્યો કે વી આર હેવિંગ એવરી મટીરિયલ ઓબ્જેક્ટ્સ, સુખ સમૃદ્ધિ ખૂબ છે, પણ વી આર લેક ઓફ પીસ. અને જે ફક્ત ને ફક્ત ઇન્ડિયામાં એ પણ યોગ દ્વારા એ પીસ આપણને પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ આસન છે જાનુશિરાસન, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, જે કહેતા હોય ને ઘણા કે યાદશક્તિ નથી રહેતી, તેમને માટે ખાસ યાદશક્તિને વધારવા માટેનું આ જાનુશિરાસન છે. અને બીજું કે આગળ થોડા વડીલો પણ બેઠા છે અને શિક્ષકો પણ બેઠા છે, એમને સતત ઊભા રહેવાનું એટલે ઘૂંટણનો પણ પ્રોબ્લેમ હોય, તે ઘૂંટણના પ્રોબ્લેમ માટે પણ આ જે જાનુશિરાસન છે ખૂબ જ ઉપયોગી છે. જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા પગના મૂળ પર રાખો, બંને હાથને ઘૂંટણ પર, ઊંડો શ્વાસ લેતા બંને હાથને બાજુમાંથી ફેલાવી ઉપરની તરફ લઈ જાઓ, પૂરેપૂરું શરીર એકદમ ઉપરની તરફ ખેંચો, ખેંચો એકદમ ઉપરની તરફ, રિલેક્સ, ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકો, બંને હાથથી પગનો અંગૂઠો પકડવાની કોશિશ કરો, કોશિશ કરો, જેને નથી પકડાતો એ બંને હાથને આ રીતે ઇન્ટરલોક કરી ઉલટાવી અને આ રીતે હિંચકા ખાઈ શ્વાસ છોડવાનો. ઘણા વ્યવસ્થિત રીતે આમ અડાડી દે છે પણ આવી રીતે અડાડે છે. પગ ઘૂંટણમાંથી એકદમ સીધો રાખવાનો છે, વળવા નથી દેવાનો અને આ રીતે હિંચકા ખાવાના. રિલેક્સ, શ્વાસ લેતા ઉપર અને ફરી શ્વાસ છોડતા નીચે. બીજા પગથી આસન કરીએ, ડાબા પગને ઘૂંટણમાંથી વાળો, જમણા પગના મૂળ પર રાખો, બંને હાથને ઘૂંટણ પર રાખી ઊંડો શ્વાસ લેતા બંને હાથને બાજુમાંથી ફેલાવી ઉપરની તરફ, પૂરેપૂરું શ્વાસ લઈ પૂરેપૂરું શરીર ઉપરની તરફ ખેંચો, શ્વાસ છોડતા આગળની તરફ, બંને હાથથી પગનો અંગૂઠો પકડવાની કોશિશ કરો, જેને નથી પકડાતો એ બંને હાથને ઇન્ટરલોક કરી ઉલટાવી અને થોડા હિંચકા ખાઈ. કોશિશ કરને વાલો કે કભી. રિલેક્સ, શ્વાસ લેતા ઉપર અને નીચે, બંને પગને આગળની તરફ સીધા કરો. પશ્ચિમોત્તાનાસન, જે મુખ્ય 18 આસનોમાંનું મુખ્ય આસન છે પશ્ચિમોત્તાનાસન. આજે કમરનો દુખાવો જેને થતો હોય તેની પાછળનું મેઇન કારણ હોય કે પશ્ચિમોત્તાનાસન એને થતું ન હોય, કહેતા કે કમરને આગળ ઝૂકવાનો અભ્યાસ જ ન હોય, જેથી કરીને જ્યારે આગળ ઝૂકીને કોઈ પણ કામ કરવામાં આવે ત્યારે એને કમરમાં તકલીફ થઈ જાય. જેને કમરની તકલીફ હોય એ આસન થોડુંક રિલેક્સથી કરજો અને જેને ન થવા દેવી હોય એ આસન વ્યવસ્થિત રીતે કરે. બંને હાથને આ રીતે ઘૂંટણ પર રાખો, ઊંડો શ્વાસ લેતા બંને હાથને બાજુમાંથી ફેલાવી ઉપરની તરફ, પૂરેપૂરું શરીર એકદમ ઉપરની તરફ ખેંચો, શ્વાસ છોડતા આગળની તરફ, બંને હાથથી પગનો અંગૂઠો પકડવાની કોશિશ કરો, જેને નથી પકડાતો એ બંને હાથને ઇન્ટરલોક કરી ઉલટાવી અને થોડા હિંચકા ખાઈ. અને જેને પગના અંગૂઠા બાય ચાન્સ પકડાઈ જાય છે તો એ મસ્તકને ઘૂંટણ સાથે અડાડવાનો પ્રયાસ કરે. કોશિશ કરને વાલો કે કભી. થોડા હિંચકા ખાઓ, શ્વાસ લેવાનો છોડવાનો, લેવાનો છોડવાનો. રિલેક્સ, શ્વાસ લેતા ઉપર અને બંને હાથને નીચે, બંને પગને આ રીતે આગળથી જોઈન્ટ કરી બટરફ્લાય એક્સરસાઇઝ. આ રીતે બંને પગને પકડી કોણી એકદમ સીધી અને બંને પગને આ રીતે જેમ પતંગી ઉડતું હોય એવી પોઝિશન આપો.
ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા, બંને હાથને આ રીતે આ બાજુ બંને ઘૂંટણ પર રાખો અને હવે થોડું પ્રેશર આપી અને નીચેની તરફ બંને પગને લઈ જાઓ. ઘૂંટણને જમીન સાથે અડાડવાનો પ્રયાસ કરાવડાવો. આ રીતે બંને હાથને બંને બાજુ આ રીતે રાખો અને પ્રેશર આપી અને નીચેની તરફ લઈ જાઓ. રિલેક્સ, ફરી બંને પગને આ રીતે આમ. વન્સ મોર, નીચે અડાડવાનો પ્રયાસ કરો. રિલેક્સ બંને પગને આગળ. હવે ખાસ મુખ્ય આસન છે આકર્ણ ધનુરાસન. જેને જેને હિપ્સનો પ્રોબ્લેમ હોય આગળ બેઠા છે અને પાછળ બેઠા છે એમની માટે પણ, જેને હિપ્સનો ઘરે કોઈ પણ તમારા વાલીને પ્રોબ્લેમ હોય તેમની માટેનું ખાસ આ મુખ્ય આસન છે. બંને હાથને આ રીતે ક્રોસ કરો, આગળ ઝૂકી અને પગના અંગૂઠા પકડી લો. પગ ઘૂંટણમાંથી વળી જાય તો પણ ચાલશે. હવે જે હાથ નીચે છે એ અંગૂઠાને વ્યવસ્થિત રીતે પકડીને આ બાજુ લાવો. અને ઉપરની તરફ ખેંચી કાન સાથે અડાડવાનો પ્રયાસ કરો. કોણી એકદમ સીધી, આમાં જેને જેને છે ને આગળનું વધી ગયું હશે ને એમને તકલીફ. એટલે સ્કૂલમાં છોકરા હોય એકાદો કોઈ વ્યવસ્થિત શરીરવાળો હોય તો એને ખીજવાતા હોય કે નહીં. એટલે ખાસ મોસ્ટ ઓફ વેટ લોસ માટે પણ આ આસન છે ખૂબ જ ઉપયોગી છે. બીજું કે જ્યારે આપણે આ આસન કરીએ ત્યારે આપણી કોણી અને આપણા હિપ્સ બંનેને ખૂબ જ લાભ મળે છે. રિલેક્સ, આ રીતે બંને હાથથી પગને પકડી લો. બંને હાથથી આ રીતે પગને પકડી અને થોડા હિંચકા ખવડાવો. બાલ ઘનશ્યામને પારણિયામાં ઝૂલાવો. આમાં કોઈ શિક્ષકનો નાનો છોકરો હોય તો એમને પણ તમે ઝૂલાવજો. રિલેક્સ, બીજા પગથી આસન કરીએ. જે હાથ નીચે હતો એ હાથને ઉપર લઈ લો. ખાસ હિપ્સ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે. લઈ અને ઉપરની તરફ ખેંચો. શક્ય બને તો કાન સાથે અડાડવાનો પ્રયાસ કરો. રિલેક્સ, એ જ રીતે ફરી સેમ લેગ એક્સરસાઇઝ. આ રીતે પગને પકડી અને હિંચકા ખવડાવો. રિલેક્સ, પગને આગળની તરફ સીધા કરી નાખો. બંને પગને આ રીતે ફક્ત પગને ઘૂંટણમાંથી આ રીતે ઊંચા કરી અને નીચેની તરફ દબાવો. ખાસ આજે પ્રોબ્લેમ્સ થતા હોય બધા તો એ પ્રોબ્લેમ્સનું મુખ્ય કારણ છે આપણો આહાર. જ્યારે આપણે આહારનો કહેતા કે ભોજનનો વિવેક ચૂકી જઈએ છીએ, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિદ્યાર્થી અવસ્થામાં ખાસ કરીને ભોજન ઉપર વધારે ભાર આપવામાં આવે. આપણે સવારના પોરમાં વ્યવસ્થિત નાસ્તો કરીને પછી ભણવા આવ્યા હોય તો શું થાય, ભણવામાં મન રહે, સાહેબ ભણાવતા હોય ને પાછળ બેન્ચીસ ઉપર સૂઈ ગયા હોય. એની પાછળનું મુખ્ય કારણ હોય તો આ છે કે સવારના પોરમાં આપણે દબદબાવી નાસ્તો કરી લીધો હોય. એટલે ખાસ વિદ્યાર્થીઓ માટે પહેલો છે આહાર વિવેક. આહારને આ રીતે પગને આહારને થોડોક આપણે નિયંત્રણ કરી રાખીએ તો ઓટોમેટિક જે વિદ્યાર્થીઓ માટે ઊંઘનો પ્રશ્ન છે સોલ્વ થઈ જાય. જો કે એની અત્યારની ઉંમર તો એવી હોય કે કદાચ લોઢું ખાય તો એ પચાવી જાય, પણ આગળના જે છે એમને માટે પણ. જો તમારે પેટને વ્યવસ્થિત રીતે રાખવું હોય તો ગુણાદિતાનંદ સ્વામી જે આપણા આદ્ય ગુરુ છે એ કહે છે કે સૌથી મોટામાં મોટું તપ
ભૂખ કરતા એક કોળીઓ ઓછો જમવો, ભૂખ કરતા. જો એક આ નાનું એવું ગુણાતીતાનંદ સ્વામીનું સૂત્ર યાદ રહી જાય આપણને રાઉન્ડમાં, તો ઓટોમેટિક જીવનનો મુદ્દો છે હાથમાં આવી જાય. કોઈ પણ દિવસ ડોક્ટરો પાસે તો જવું જ ના પડે. રિવર્સમાં એટલે ખાસ જમવામાં એ ખૂબ ધ્યાન રાખવું, ભૂખ કરતા હંમેશા થોડું ઓછું જમવું, ઓટોમેટિક શરીરની તંદુરસ્તી એકદમ જળવાઈ રહેશે. નેક્સ્ટ આસન છે ઉત્તાન પદાસન. જોઈ લેજો કઈ રીતે કરવું, ખાસ કરીને જેને સવારના પોરમાં તકલીફ થતી હોય એમના માટેનું આસન છે. મોસ્ટ ઓફ, નહીતર એવું હોય કે શિક્ષકો કોઈ પણ દાખલો હોય ફર્સ્ટ ક્લાસ રીતે સોલ્વ કરાવી દે, વિદ્યાર્થી હોય તે કોઈ પણ દાખલો હોય તો એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે એનો આન્સર લાવી દે, પણ સવારના પોરમાં ફેલ જાય, કોઈને સમજાણું નહીં. હજી જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય એમના માટેનું ખાસ આસન છે. આસનનું નામ છે ઉત્તાન પદાસન. પહેલાં જોઈ લો કઈ રીતે કરવાનું, પછી આપણે બધા એક સાથે કરીશું. અહીંયા બાજુમાં યોગ સ્વરૂપ સ્વામીજી છે. બેઝિક પોઝિશન સવાસનની, બંને હાથને સાથળની બંને બાજુ આ રીતે ઊંધા રાખવાના, ત્યારબાદ ઊંડો શ્વાસ લઈ અડધો શ્વાસ બહાર કાઢી બંને પગને ઓનલી 45 ડિગ્રી 45 ડિગ્રીના અંશે જ ફક્ત ઊંચા કરવાના, 90 ડિગ્રી ન થવા જોઈએ. ઓકે, કરીએ સાથે. સુઈ જાઓ બધા, થોડા કામ ક્રોસમાં થઈ જાજો. આ બાજુવાળા આ રીતે ક્રોસમાં થાવ અને ધીસ સાઈડ આ બાજુ. બંને હાથને સાથળની બંને બાજુ રાખો. ઊંડો શ્વાસ લઈ બંને પગને એક સાથે ઊંચા કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. સુઈ જાઓ બધા સવાસન. ખાસ આ આસન એવું છે, વાઇબ્રેટર આસન ગણાય છે. જેમ બિલ્ડિંગનું બાંધકામ કંઈક ખોટું થઈ ગયું હોય તો એને વાઇબ્રેટર મૂકવું પડે, બસ એ જ રીતે આપણા શરીરનું જે ખોટું બંધારણ થઈ ગયું છે, કબજિયાત ગમે તેવો જૂનો કબજિયાત હોય તો એને પણ વાઇબ્રેટ કરી આંતરડાને મુમેન્ટ આપી અને એને બહાર કાઢી નાખે છે. બીજું કે જેને પેટ ઉપર ચરબી વધી ગઈ છે એમની માટે પણ આ આસન ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ એક તરફ પડખું ફરી સિટિંગ પોઝિશનમાં આવી જાઓ. ઊભા થઈ જઈએ. સ્ટેન્ડિંગ પોઝિશનના થોડાક આસનો કરવાના છે. ખાસ જેને જેને આસનનું નામ છે વીરભદ્રાસન. બાજુમાં વિઠાણી સાહેબ છે, એ પણ ખૂબ જ મોટા યોગાચાર્ય છે, એમને હમણે આસન શીખવાડેલું. આસનનું નામ છે વીરભદ્રાસન. વીરભદ્ર શિવજીના એક ગણ છે અને એમના નામ ઉપરથી આ આસનનું નામ પડેલું છે, કારણ કે આપણી આસનની પોઝિશન વીરભદ્ર જેવી થતી હોય છે. આસન ખાસ કરીને જેને જેને બ્લડ પ્રેશરની તકલીફ છે, કહેતા કે હાર્ટની તકલીફ છે, એમની માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે. પણ બીજું કે જેમણે હાર્ટનો અત્યારે પ્રોબ્લેમ છે, કહેતા કે કોઈ પણ પ્રકારની સર્જરી કરાવેલી છે, તો એ આ આસન કરવામાં થોડો ઘણો શું કહેવાય રિલેક્સેશન રાખે. ઓકે, બંને પગને પોતાની હાઈટ કરતા અડધા પોળા કરવાના છે, પોતાની હાઈટ કરતા અડધા, હાઈટ છે જ્યાદા. કરીએ સાથે. બંને હાથને બાજુમાંથી ફેલાવી ઉપરની તરફ નમસ્કાર મુદ્રા. ઊંડો શ્વાસ લઈ ડાબા પગને બારો કાઢો, આ બાજુનો પગ. શ્વાસને રોકી પગને ઘૂંટણમાંથી વાળો અને આસમાન તરફ દ્રષ્ટિ. ખાસ શ્વાસ રોકી રાખશો, હેલો વિદ્યાર્થીઓ, ફોર યુ, શ્વાસ રોકી રાખશો તો જ આનો ફાયદો મળશે. રિલેક્સ, એવું લાગે કે હવે નહીં રેવાય એટલે ધીરે ધીરે ઉપર અને નીચે. હાર્ટ ઉપર હાથ મૂકો તો શું થયું,
જેને વિદ્યાર્થીઓએ હુડીઓ નહીં બોલાવ્યો હોય ને એને આ અસર થઈ હશે, અને જેણે અવાજ કર્યો હશે એમને આ અસર નહીં થઈ હોય. ફરી એકવાર કરીએ, બંને હાથને બાજુમાંથી લઈ નમસ્કાર મુદ્રા, અને હવે આ બાજુનો પગ બારો કાઢી ઊંડો શ્વાસ લઈ શ્વાસને રોકી પગને ઘૂંટણમાંથી વાળો અને આસમાન તરફ દ્રષ્ટિ. ખાસ જેટલો શ્વાસ મજબૂત રીતે રોકાય એટલું જ આ આસન વધારે ફાયદાકારક છે. એવું લાગે કે હવે નહીં રહેવાય એટલે ધીરે 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 શ્વાસ છોડતા રિલેક્સ. જે રનિંગ કરી કરીને માણસો પરસેવો પાડતા હોય, હાર્ટબીટ્સ વધારતા હોય, બ્લડ સર્ક્યુલેશન કરતા હોય, આ યોગમાં તાકાત છે કે એક મિનિટ પણ નથી થઈ, નોટ ઇવન 10 સેકન્ડ્સ. પણ તેમ છતાંય બધાને પરસેવો વળી જાય, બ્લડ સર્ક્યુલેશન ફૂલ થઈ જાય, ગમે તેવી તંદ્રા અવસ્થા હોય પણ સીધા આપણને સત્વગુણમાં ફેંકી દે. આ યોગનો પ્રતાપ છે. બંને પગને એક સાથે, ખાસ હવે વિદ્યાર્થીઓ માટેનું મુખ્ય આસન છે, એકાગ્રતા માટે પણ અને સાથોસાથ હાઇટની ઇન્ક્રીઝમેન્ટ માટે પણ. બંને હાથને આ રીતે બાજુમાંથી લઈ ઉપરની તરફ ઇન્ટરલોક કરો, ઉલટાઓ આસમાન તરફ, અને ફક્ત પગના પંજા ઉપર પૂરેપૂરું શરીર, મનને દ્રષ્ટિને કોઈ પણ એક જગ્યાએ કેન્દ્રિત કરો અને એકદમ ઉપરની તરફ રિલેક્સ. હાથ ઉપર જ રાખો. ફરી એકવાર, ખાસ જેને વેરિકોસ વેઇનનો પ્રોબ્લેમ હોય એમના માટે પણ આ આસન ખૂબ જ ઉપયોગી છે. પાછળ તો કોઈને નહીં હોય પણ આગળ વેરિકોસ વેઇન, રિલેક્સ. ફરી એકવાર, વેરિકોસ વેઇનવાળા માટે ફક્ત આટલી જ એક્સરસાઇઝ કરવાની. આ રીતે ઉપર નીચે આ આસનમાં થવાનું એટલે વેરિકોસ વેઇનનો પ્રોબ્લેમ છે એ પણ દૂર થઈ જાય. રિલેક્સ, સિટ ડાઉન, બધા બેસી જાઓ. હવે આપણે થોડાક પ્રાણાયામો કરવા છે, પણ પ્રાણાયામ પહેલા, જે આજે તમને એકાગ્રતાનું એક આસન દેખાડ્યું ને તમે બધાએ કર્યું, એની કરતાં પણ આગળ એક એકાગ્રતાનું વિશેષ આસન છે. ખાલી તમને બધાને દેખાડી દઉં, અમુક જે આપણા નેશનલ પ્લેયર્સ છે એમને પણ આ આસન આવડે છે, એટલે ખાસ કરીને આ આસન ફક્ત જોજો, અને કોઈને શીખવું હોય તો આપણા યોગ શિક્ષક અહીંયા છે, ઊભા થાવ. કોઈને શીખવું હોય તેમની પાસે જઈને શીખજો, પણ ઘરે જઈને એકલા પ્રેક્ટિસ કરતા નહીં. ઓકે, જોઈ લો આ આસન. આસનનું નામ છે હસ્ત વૃક્ષિક આસન. પાના હો નિરોગી કાયા તું પ્રતિદિન આસન કર લેના, યદિ તું ચાહે શાંતિ મન કી પ્રતિદિન ધ્યાન લગા લેના, ચિત કો સ્થિર કરકે તું એકાગ્ર મન કો કર લેના, ચિત કો સ્થિર કરકે તું એકાગ્ર મન કો કર લેના. શરીર બના લેના, તું બલિષ્ઠ શરીર બના લેના. આ બીજું કોઈ પણ નથી પણ એક અભ્યાસ, એ નતું કૌંતેય. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કીધું કે અર્જુન, કોઈ પણ સિદ્ધિ છે અભ્યાસ વિના પ્રાપ્ત થતી નથી. અભ્યાસ એટલે તમે ભણો છો એ નહીં, પણ નિરંતર એનો જે યોગ આપણે કર્યા કરીએ એને કહેવાય અભ્યાસ. કોઈ પણ ક્રિયા કરો તમે એને રોજ ડેઈલી રૂટીનમાં એને નાખી દો. આજનું સાયન્સ પણ એમ કહે છે કે તમારે કાંઈ પણ નવી હેબિટ પાડવી હોય તો સતત 21 ડેઝ, આજે 21 તારીખ છે ને,
વિશ્વ યોગા ડે, સતત 21 ડે એ આસન કે પછી એ ક્રિયા તમે રોજ કરો એટલે તમારી એ હેબિટ બની જાય. અને સૂતરની દોરી હોય તો કાળ મીન પથ્થરમાં પણ કાપો પાડી દઈને. આમાં ઘણા એવું વિચારતા હશે કે હવે અમારાથી થાય નહીં. યોગની વાત નથી, સ્ટડીઝની પણ આની અંદર એ જ રૂલ લાગુ પડે છે. ઘણાને એમ થતું હોય કે હું આગળ આ રીતે હવે આગળ વધી ના શકું, હું તો સાવ ડફોલ છું. પણ જો એ પણ નિયમિત રીતે રોજ ધ્યાન કરી મનને એકાગ્ર કરીને પછી સ્ટડીઝમાં લાગે તો એને પણ મન એકાગ્ર થઈ શકે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે અને બુદ્ધિને પણ ખૂબ જ વિકસાવી શકે. આપણે હવે પ્રાણાયામ કરી લઈએ. કપાલભાતિ પ્રાણાયામ આપણે કરશું. એક સાથે 60 સ્ટ્રોક્સ જોઈ લ્યો. ખાસ કપાલભાતિ પ્રાણાયામ કઈ રીતે, કપાલભાતિ પ્રાણાયામની અંદર શ્વાસ ફક્ત બારો કાઢવાનો હોય છે, શ્વાસ લેવાનો નથી. શ્વાસ ઓટોમેટિક લેવાઈ જશે અને શ્વાસ જ્યારે બારો જ નીકળે ત્યારે જેમ પેટ અંદર ખેંચાય, આપણે છીંક ખાઈએ અને પેટ અંદર ખેંચાય એ રીતે પેટને અંદર ખેંચવાનું. ઓકે, બંને હાથને બંને ઘૂંટણ પર, બંને આંખો બંધ કરીએ. બંને આંખો બંધ કરો, એક ઊંડો શ્વાસ લઈએ. પૂરેપૂરો શ્વાસ ધીરે 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 બહાર કાઢીએ. ફરી એકવાર શ્વાસ લઈ સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ. બંને આંખો બંધ જ રાખી, એક ઊંડો શ્વાસ લઈ મસ્તકને થોડું પાછળની તરફ ઝુકાવો. શ્વાસ છોડતા બંને હાથને પાછળ લઈ એકબીજાનું કાંડું પકડી મસ્તકને જમીન સાથે અડાડવાનો પ્રયાસ કરાવડાવો. ધીરે 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 શ્વાસ લેતા ઉપર ફરી બંને હાથને બંને ઘૂંટણ પર રાખો. ફરી એકવાર ઊંડો શ્વાસ લઈએ. પૂરેપૂરો શ્વાસ ધીરે 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 બહાર કાઢીએ. ફરી એકવાર કપાલભાતિ પ્રાણાયામ માટે ઊંડો શ્વાસ લઈએ. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ, એક ઊંડો શ્વાસ લઈએ અને પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીએ. ફરી એક વાર શ્વાસ લઈ એક સાથે ઓમકારનો નાદ કરવાનો છે, પણ હું બોલું એમની સાથે કરજો. બધા ખાસ આંખો બંધ રાખો. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીએ. ફરી એક વાર શ્વાસ લઈ શ્વાસ લઈ બંને આંખો બંધ જ રાખી બંને હથેળીનું એકબીજા સાથે ઘર્ષણ કરાવો. એકદમ સ્પીડમાં બંને આંખો બંધ રાખો, બંને હથેળીને એકબીજા સાથે ઘસો. બંને હાથને બંને આંખો પર રાખો, થોડું પ્રેશર આપો પૂરા ચહેરા પર, ગરદન પર. ફરી બંને હાથને ઘસો. અરે પૂરેપૂરા શરીર પર બંને હાથને ફેરવીએ. ધીરે રહી બંને આંખો ખોલીએ. જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય યોગાચાર્ય યોગ દર્શન સ્વામી, યોગ સ્વરૂપ સ્વામી, યોગાચાર્ય શ્રી શ્રી કે વિઠાણી સાહેબ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સુરત મિડવેજના સર્વ પ્રેસિડન્ટ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપણે 1 કલાક સુધી યોગા કર્યા. પૂજ્ય સ્વામી આપણને ખૂબ સરસ રીતે આપણા જીવન માટે, અભ્યાસ માટે અને શારીરિક તંદુરસ્તી માટે જે ટીપ્સ આપી યોગના માધ્યમથી, જો એવરીડે આપણે યોગ કરશું તો આપણને આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું અને બેસ્ટ સ્વાસ્થ્ય આપણે બનાવી શકીએ. તો પૂજ્ય સંતોએ આપણને ખૂબ સરસ જે યોગા કરાવ્યા છે. આપણે આવો આપણા ગુરુકુલના જ સાથે એકાત્મિતા ધરાવે છે શ્રી કે વિઠાણી સાહેબ, પૂજ્ય યોગદર્શન દાજી સ્વામીનું પુષ્પહારથી પૂજન કરવા માટે પધારો. મારા વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ રીતે આપણે યોગ કર્યા છે અને મેઘરાજા પણ મંડાઈને બેઠા છે, હમણાં વરસી પડવાના છે. એ પહેલાં આજનો આ સુંદર મજાનો યોગનો કાર્યક્રમ
જ્યારે આપણા વચ્ચે આ સંતોએ ખૂબ સરસ આસનો કરાવે છે ત્યારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સુરત મિડવેસ્ટ વતી હું અશોકજી કાનુજી લાયન્સને વિનંતી કરીશ, આવો સાહેબશ્રી, આપ પૂજ્યપાદ યોગસ્વરૂપદાસજી સ્વામીનું પુષ્પહાર પહેરાવીને પૂજન કરવા માટે પધારો. આપના સૌજન્ય થકી આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મિડવેસ્ટ સુરત તરફથી થયો છે. આપણે તાળીઓના નાદથી લાયન્સ ક્લબને વધાવી લઈએ. સાથે હું વિનંતી કરીશ પૂજ્યપાદ યોગદર્શનદાસજી સ્વામીને અશોકજી કાનુજીને પુષ્પહાર પહેરાવશે, સાથે પુસ્તક અર્પણ કરી તેઓને સન્માનિત કરશે. આપણે તાળીઓના નાદથી આ લાયન્સ ક્લબના મેમ્બરોનું સન્માન કરતા રહીએ, વધાવતા રહીએ. સાથે લાયન સૌરભ ગઢિયા પ્રેસિડેન્ટને વિનંતી કરીશ, આવો સૌરભજી પૂજ્ય સંતો પાસે, પૂજ્ય સ્વામી તેઓને પુસ્તક આપી અને સન્માનિત કરશે. આપણે તાળીઓના નાદથી આ સન્માનને વધાવતા રહીએ. સાથે લાયન સુરેશજી ચપલોટ રિજન ચેરમેનશ્રી પધારો, આપ પણ પૂજ્ય સ્વામીજી પાસે. સાથે ભરત લાયન્સ ભરત કચ્છીવાલા પ્રેસિડેન્ટ આપને વિનંતી કરીશ, આવો આપ પણ પૂજ્ય સંતો પાસે પુસ્તક સ્વીકારવા માટે પધારો. સાથે પ્રવીણ સરને વિનંતી કરીશ, આપણી વચ્ચે લાયન્સ ક્લબ વતી મનીષાબેન કારવા પ્રેસિડેન્ટ ઉપસ્થિત છે, તેઓનું પુસ્તક અર્પણ કરી અને ગુરુકુલ વતી સન્માન કરશે. જોરદાર તાળીઓથી લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટને આપણે વધાવતા રહીએ. સાથે આપણી વચ્ચે પોતાનો કિંમતી સમય આપી અને જ્યારે આ વિશ્વ યોગ દિવસ છે ત્યારે સી કે વિઠાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે આવો સી કે વિઠાણી સાહેબ, આપ પણ પૂજ્ય યોગદર્શનદાસજી સ્વામી પાસે પધારો, સંતોના રૂડા આશીર્વાદ અને સન્માન સ્વીકારો. સ્વામી તેઓને પ્રસાદીનો હાર પહેરાવી ગુરુ મહારાજનું સુંદર મજાનું પુસ્તક આપી અને પ્રોત્સાહિત સન્માનિત કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વિઠાણી સાહેબના સન્માનને વધાવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ગુરુકુલની ભૂમિ ઉપર અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના જીવન કંડારાય છે. આજે યોગ દિવસ છે ત્યારે એવા જ એક ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીને યાદ કરીશ. પટેલ પાર્થ કોમર્સનો વિદ્યાર્થી અહીંયા ગુરુકુલમાં હતો અને અત્યારે યોગની અંદર એટલો બધો ઉત્કૃષ્ટ પોતાનું જીવન કૌશલ્ય વિકસાવ્યું છે, ત્યારે યોગને આપ પોતાના એક યોગ શિક્ષક તરીકે સ્વીકાર્યું છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે પટેલ પાર્થને વધાવી લઈએ. ઇન્ટરનેશનલ કક્ષા સુધી પોતે યોગામાં ગયો છે અને ગુરુકુલનું ગૌરવ વધાર્યું છે. પૂજ્ય સ્વામી તેમને ગુરુકુલ ગૌરવ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી આ પટેલ પાર્થને વધાવી લઈએ. આ જ ગુરુકુલના પ્રાંગણમાં તમારા જેવા વિદ્યાર્થીઓની વચ્ચે જ ખેલ્યો છે, કૂદ્યો છે અને ગુરુકુલનું નામ રોશન કર્યું છે, ત્યારે પટેલ પાર્થ કોમર્સનો વિદ્યાર્થી છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે પટેલ પાર્થના સન્માનને વધાવી લઈએ. અંતમાં સંતોના રૂડા આશીર્વાદ મળ્યા અને આજનો આ વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ, વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે આજે માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં પણ આખા આખા વિશ્વની અંદર આજનો દિવસ ખૂબ સોનેરી અવસર જેવો છે. કારણ કે જે દેશો આ યોગ સ્વીકાર્યો છે, માત્ર વિશ્વ લેવલના દેશો યોગ સ્વીકારે છે પણ આપણી તો સંસ્કૃતિ છે, આપણી અમીરાત છે, ત્યારે આપણા માટે ગૌરવની વાત છે. અત્યારે કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જવો છે. આજના આ સુંદર મજાના કાર્યક્રમના સૌજન્યમાં આયોજનમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સુરત મિડવેસ્ટના સર્વે પ્રતિનિધિઓ સ્ટેજ ઉપર આવશે, એક સાથે એક સમૂહ ફોટો લેવાય અને તેઓને આપણે તાળીઓના નાદથી સન્માનિત કરશે. આવો લાયન્સ ક્લબ વતી અમારે અશોકજી કાનુજી, સાથે લાયન્સ સૌરભ ગઢિયા પ્રેસિડેન્ટ, લાયન્સ સુરેજી ચપલેટ રિજન ચેરમેન, ભરતભાઈ કચ્છીવાલા પ્રેસિડેન્ટ, દરેક લાયન્સ ક્લબના મેમ્બર્સ શ્રીઓ અહીંયા ઉપસ્થિત થશે. આપણે તાળીઓના નાદથી લાયન્સ ક્લબના સભ્યોને વધાવી લઈએ. આપણે તાળીઓના નાદથી આ દરેક સભ્યોને વધાવી લઈએ. બંને યોગાચાર્ય સંતોએ આજે આપણને સુંદર મજાના યોગી ક્રિયાઓ યોગાસનો કરાવ્યા છે, ત્યારે તાળીઓ, આપણે તો ભાઈ હેલીના માણસ ઝાપટું નહીં ફાવ્યો ભાઈ, જોરદાર તાળીઓથી આજના આયોજકોને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સુરત મિડવેસ્ટના દરેક સભ્યોનો, ખૂબ ખૂબ આભારની લાગણી સાથે સર્વે વિદ્યાર્થી મિત્રો વાલીશ્રીઓ અને શિક્ષકોનો આભાર સાથે આજના આ કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ.